नमस्कार मारा वाला विद्यार्थी मित्रों, तमारो हूँ हार्दिक स्वागत करूँ छू। मित्रों, आपणे आजे वात करवाना छे एकम कसोटी जी तारीख 24/9/2022 ना रोजे धोरण 5 विषय गणितनी लेवानी छे तेना पेपरनो मित्रों आपणे संपूर्ण सोल्यूशन करीशुं जे तमने परीक्षामां पण मित्रों खूब उपयोगी निवडशे। तो चलो मित्रों वीडियोनी शुरुआत करवा जई रह्या छीए तेना पहेला तमे चेनलमां नवा छो तो चेनलने पण सब्सक्राइब करी लेजो अने वीडियो गमे तो लाइक करवानुं पण न भूलता। तो मित्रों धोरण 5 में सामयिक मूल्यांकन कसोटी तारीख 24/9/2022 रोज लेवानी छे तेनी वात करवा जई रह्या छीए। प्रश्न नंबर मित्रों एक छे आपणो, नीचे आपेला आकृतिओ परथी प्रश्नना जवाब आपवाना छे, जेमां मित्रों पहेलुं छे आकृति बी नी परिमिति केटली छे। तो अहींया मित्रों तमने एक आकृति आपेली छे तेनी अंदर जे आपणे बी छे तो अहींया बी छे एनी परिमिति शोधवानी छे। तो मित्रों एनी जे परिमिति छे ए आपणने मळे छे कुल 14। હવે તમે કહેશો કે કઈ રીતે પરિમિતિ શોધવાની છે, તો મિત્રો અહીંયા ખાસ કરીને જે 5 આ છે, 5 આ બાજુ, આ 2 આ બાજુ અને 2 આ બાજુ, કુલ 5 + 5 10, 2 + 2 કુલ થાય 14। તો 14 મિત્રો અહીંયા આપણે જે બોક્સ થયા એની કુલ પરિમિતિ થશે। બીજું છે આકૃતિ એ અને ડીમાંથી કોની પરિમિતિ ઓછી છે, તો મિત્રો તમારે સૌપ્રથમ તો એને શોધવી પડે છે કે આકૃતિ એ અને ડીમાં, અહીંયા મિત્રો ડી આપેલું છે તો આકૃતિ એ અને ડીની અંદરથી સૌથી ઓછી પરિમિતિ હોય તો તે મિત્રો એની છે। ત્રીજું છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે, તો મિત્રો ક્ષેત્રફળની દ્રષ્ટિએ જોવા જઈએ તો ડી આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ હશે। ચોથું છે કઈ કઈ આકૃતિના ક્ષેત્રફળ સમાન છે, તો મિત્રો તમે જોશો તો અહીંયા એ આકૃતિ અને જે બી આકૃતિ છે તેના ક્ષેત્રફળ સરખા છે। પાંચમું છે કઈ આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ સમાન છે, તો મિત્રો ડી આકૃતિ છે એની પરિમિતિ પણ સરખી છે અને ક્ષેત્રફળ પણ સમાન છે કારણ કે તે ચોરસ છે। એના પછી પ્રશ્ન 2 છે, એક દુકાનદારે લાકડાના કબાટના ખાનામાં 9 સરખા ભાગ કરેલ છે, આ ભાગમાં મૂકેલ વસ્તુઓ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે। અહીંયા મિત્રો જોઈએ તો પાઉચ આપેલું છે એ એક વાર છે, પેન એ 2 વાર છે, પેન્સિલ તો 1, 2 અને 3 વાર છે, લંચ બોક્સ એ 2 વાર અને કંપાસ છે 1 વાર છે। તો અહીંયા મિત્રો જોઈએ સૌપ્રથમ પ્રશ્ન 1 છે, દુકાનદારે સૌથી વધુ કઈ વસ્તુ મૂકેલ છે અને કેટલા ભાગમાં, તો મિત્રો દુકાનદારે સૌથી વધુ અહીંયા જોશો તો પેન્સિલ છે અને તે 3 ભાગમાં મૂકેલી છે, તો આનો કુલ 1 ભાગનો 1/3 ભાગમાં પેન્સિલ મૂકેલી કહેવાય છે। એના પછી કેટલા ભાગમાં કંપાસ મુકેલ છે, તો મિત્રો અહીંયા તમે જોશો તો કંપાસ છે એ 1 જ છે, એટલે કે 1/9 ભાગની અંદર તે કંપાસ મૂકેલો છે। એના પછી ત્રીજું છે ખાનામાં કેટલા ભાગનો ઉપયોગ પેન મૂકવા કરેલ છે, તો મિત્રો 2 પેન મૂકેલી છે એટલે 2/9 છે એ પેન મૂકવા કરેલી છે। એના પછીની વાત કરીશું તો કઈ કઈ વસ્તુઓ એક સરખો ભાગ રોકે છે અને કેટલો, તો મિત્રો એક સરખો ભાગ રોકતી હોય તો તમે અહીંયા જોશો તો જો અહીંયા પેન છે અને લંચ બોક્સ છે બંને એક સરખો ભાગ રોકે છે। એના પછીની વાત કરીએ તો પાઉચ મૂકવા કબાટના ખાનાના 1/9 ભાગનો ઉપયોગ કરેલ છે, તો બાકીની વસ્તુ મૂકવા કેટલો ભાગ બાકી રહે, તો મિત્રો 8/9 ભાગ જેટલો બાકી રહે છે। એના પછી પ્રશ્ન 3 છે, માગ્યા મુજબ જવાબ આપવાના છે, રવિનાને તેની શાળાએ જવા 2.1/4 કિલોમીટર અંતર કાપવું પડે છે, તો તેની શાળાએ જવા અને ઘર પાછા આવવા કુલ કેટલું અંતર કાપવું પડે, તો મિત્રો સૌપ્રથમ જોઈએ તો 2 એ 2 કિલોમીટર દર્શાવે છે, બરાબર કિલોમીટરમાં આપેલા છે, 1/4 એ મિત્રો મીટરમાં આપેલા છે, 1/4 એટલે કે 1 કિલોમીટરનો 4થો ભાગ, હવે 1 કિલોમીટરનો 4થો ભાગ ગણીએ તો 250 મીટર થાય, તો આમ મિત્રો જોઈએ તો 2 કિલોમીટર અને 250, 2 કિલોમીટર અને 250 મીટર થયું કહેવાય, તો એવી રીતે આવવાનો આટલો છે અને જવાનો પાછો એટલો ને એટલો, તો પાછા 2 કિલોમીટર 250 અને બીજા પાછા 2 કિલોમીટર 250, આનો સરવાળો કરી નાખો તો જોઈએ તો 250 250 એટલે 500 થઈ ગયા અને 2 2 4 થઈ ગયા, એટલે કે 4 કિલોમીટર અને 500 મીટર જેટલું અંતર છે તેને કાપવું પડે છે, એટલે આપણે અહીંયા ગણી શકીએ કે 4.5 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે। બીજું છે આપેલ ઘડિયાળના સમયમાં 2.1/3 કલાક પછી કેટલા વાગ્યા હશે, અહીંયા મિત્રો ઘડિયાળમાં 3 વાગેલા છે, 2 કલાક પછી આપણે જોઈએ
તો તમને કહેશો કે 5 વાગે છે, પણ ઉપર એક તૃતીયાંશ આપેલા છે. હવે એક તૃતીયાંશ એટલે મિત્રો 60ના 2 ભાગ કરીએ તો 30 મિનિટ થાય. તો અહીંયા 30 મિનિટ એટલે કે 2 કલાક ને 30 મિનિટ. તો જોઈએ તો 3 વાગ્યા છે તો 2 કલાક એટલે 5, અને પછી 1.5 કલાક એટલે કે 5:30, તો 5:30 વાગ્યા હશે એવું કહી શકાય છે. ત્રીજું છે મિહિર 10.50 એટલે કે 10.50 રૂપિયામાં ચોકલેટ ખરીદી. દુકાનદારે મિહિરને 1 રૂપિયાના 4 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો પાછો આપ્યો. હવે પાછા કેટલા આપ્યા છે? તો કે ભાઈ 4 રૂપિયા અને 50 પૈસા પાછા આપ્યા છે. તો મિહિરે દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? તો મિત્રો ચોકલેટ કેટલા ખરીદ્યા? તો ચોકલેટ તેણે ખરીદ્યા છે 10.50ના. તો 10.50ના ચોકલેટ ખરીદ્યા, 4.50 પાછા આપ્યા, તો એમ કુલ એના પાસે 15 રૂપિયા હશે. એટલે કે 15 રૂપિયા મિહિરે દુકાનદારને આપ્યા છે. એના પછી પ્રશ્ન 4 છે, નીચે આપેલા કે આકારની તૂટક રેખાથી 2 ભાગમાં વહેતા દર્પણ સામે રાખવાથી એ ચિત્ર મળે. તો મિત્રો જોઈએ તો અહીંયા તમે એમને રાખશો તો બંને ચિત્રો દર્પણ સામે રાખશો તો મિત્રો એના 2 ભાગમાં વહેતા જોવા મળશે. બીજું છે, નીચે આપેલા આકારને 1/3 અને 1/4 માં ફેરવતા જે દેખાય તે દોરો. તો મિત્રો અહીંયા તમને આપેલું છે ત્રિકોણ, એને 1/3 ભાગમાં ફેરવીએ તો આ રીતે જોવા મળે છે. જ્યારે 1/4 ભાગમાં ફેરવવાનું કહે છે તો મિત્રો તેને 1/4 ભાગમાં આ રીતે જોવા મળશે. એના પછી આપેલ આકૃતિને 1/6 ફેરવવાથી મળતી આકૃતિ દોરો. તો મિત્રો 1/6 ભાગની અંદર ફેરવવાની વાત કરી છે, તો આપણે 1 ભાગ છે અને કરી દઈએ આ રીતે, બરાબર. તો એ 1/6 ભાગમાં આકૃતિ ફેરવાઈ ગઈ કહેવાય. પછી પ્રશ્ન 5, માગ્યા મુજબ આપવાનું છે. 36નો અવયવ વૃક્ષ દોરવાનું છે. તો મિત્રો 6 6 36 થાય, પછી અહીંયા 3 2 6 3 2 6, આ એક પ્રકારનું વૃક્ષ થઈ ગયું. અહીંયા તમે આ રીતે કરી શકો છો. એના પછી બીજું છે, 12 અને 18ના અવયવો નીચે આપેલા વર્તુળમાં લખો. મિત્રો સૌ પ્રથમ 12ના અવયવો શું થાય? તો 1 2 3 4 અને 12, બરાબર. 6 6 અને 12 એ 12ના અવયવ છે. જ્યારે 18ના અવયવની વાત કરીએ તો 1 2 3 6 18, પછી 6 અને 9 અને 18 આ થયા. હવે જુઓ સમાન શું આવ્યું? તો 1 2 1 2 અને 6, બરાબર, એ જ સમાન છે. તો આપણે અહીંયા સમાન સમાનમાં લઈ દીધા. 4 અને 12 એ 12ના અવયવ કહેવાય, 9 અને 18 એ 18ના અવયવ. તો આ રીતે આપણે લખી શકાય. એના પછી ત્રીજું છે, સસલું અને કાંગારું એકસાથે કૂદવાનું ચાલુ કરે. જો સસલું એકવારમાં 3 પગલાં કૂદી શકે અને કાંગારું એકવારમાં 5 પગલાં કૂદી શકે તો બંને પહેલી વાર ક્યારે ભેગા થશે? તો મિત્રો આનો લસા શોધીએ તો 3 5 15 એટલે કે 15 કૂદકા મારે ત્યારે બંને એક સરખા ભેગા થશે. તો આ રીતે મિત્રો તમારું જે પેપર છે તે આવી શકશે. આ મિત્રો આપણું મોડલ પેપર છે. ઓરિજિનલ પેપર જ્યારે તમારી પ્રશ્ન બેંક આવશે તેનું પણ આપણે સોલ્યુશન કરીને મૂકીશું. તો આશા છે કે તમને આપણો વિડીયો ગમ્યો જ હશે. અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.